ચોક્કસ એ બાબતે અમે સંવિધાનને માનવા વાળા લોકો છીએ, અમે બાબા સાહેબના સંવિધાન ઉપર ચોક્કસપણે શ્રદ્ધા રાખીએ છીએ અને માનીએ છીએ, ત્યારે એટલું ચોક્કસ કહીશું કે એનામાં સ્વતંત્રતા સર્વે ભારતના નાગરિકોને મળેલી છે, એનામાં એમને પણ સ્વતંત્રતા મળેલી છે. આજે જે લોકો પણ ભાજપમાં જોડાયા છે તેઓ તેમના સ્વતંત્ર વિચારે જોડાયા છે, પણ એનામાં અમે ચોક્કસ કહીશું કે રાષ્ટ્રીય દંડાધિકાર મંચ કચ્છ ગુજરાતમાં છેલ્લા 7-8 વર્ષથી પોતાના જે પણ પ્રજાના પ્રશ્નો હોય કે કોઈ પણ જગ્યાએ દલિતો પીડિતો શોષિતો પર અત્યાચાર થતો હોય કે કોઈ પણ સમાજ વિરોધી જ્યારે પ્રક્રિયાઓ થતી હોય કે જ્યારે આ સત્તાધારી પાર્ટી છે તે પણ એવી રીતિનીતિઓ જે પ્રજાલક્ષી નથી અને કરતી હોય ત્યારે અમે ચોક્કસ એનો વિરોધ કરતા આવ્યા છીએ અને કરતા આવશું. આજે પણ જ્યારે દલિતો ઉપર અત્યાચાર થાય છે તેની જમીનો દબાવી લેવામાં આવતી હોય, હોળી ઉપર ચડવા રોકવામાં આવતો હોય, એવા અનેકો પ્રશ્નો માટે જ્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ લડ્યું છે તો આગામી સમયમાં પણ ચોક્કસપણે લડશે. અને આ સમય જ્યારે 2024 લોકસભાની જ્યારે ચૂંટણી હાલમાં આપણે થોડાક સમયમાં આવી રહી છે ત્યારે અમે એના માટે પણ ચોક્કસ કહીશું કે ટૂંક જ સમય પહેલા જ્યારે કહેવાય ને કે એક અભિમાનમાં ભાન ભૂલેલા લોકો જે કેન્દ્રીય ના નેતા હોય, ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ જે પોતાનું ભાન ભૂલી ગયા છે અને ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ સમાજ અનુસૂચિત જાતિ સમાજ માટે પણ મન ફાવે તેવું વાણીવિલાસ કરતા હોય છે એના પણ વિરોધમાં અમે છીએ. કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની દીકરીઓ અને માતાઓને આવો નિવેદન કરવામાં આવતો હોય તો તેઓ ફક્ત ક્ષત્રિય સમાજની માતાઓ દીકરીઓ નથી, તે ભારતભરની માતાઓ દીકરીઓ છે. અને આવો માતાઓ દીકરીઓ માટે બોલવામાં આવતું હોય ત્યારે અમે કદાપી સાંકી નહીં લઈએ. માટે જે ક્ષત્રિય સમાજ દ્વારા પણ જે આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે પણ રણસિંગો ફૂંકવામાં આવ્યો છે તેનામાં અમો પણ સાથે છીએ, અને આગામી સમયમાં જે તેઓ આજે ભાન ભૂલીને જે આવું વર્તન અને આવું વાણી વિલાસ કરે છે તેને અમે ચોક્કસ શાન દેખાડવા માટે આ 2024 ચૂંટણીમાં ચોક્કસ અડીખમ રીતે લડી અને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હાર અપાવશું.